હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, ઈડર અને ખેડબ્રહ્મા ખાતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંગે ખેડૂતોને મદદરૂપ થવા આઈ.ક. જાડેજાએ ખેડૂત કલ્યાણ યોજના અંગે પ્રેરણા માર્ગદર્શન આપ્યું. રાજ્યભરમાં મુખ્યમંત્રી કિસાન સમૃદ્ધિ નવી યોજના માટે સાત પગલાં. ખેડૂત કલ્યાણના કાર્યક્રમ અંતર્ગત આત્મનિર્ભર ભારત અંતર્ગત ખેડૂતોને સીધા મદદરૂપ થવા માટે ખેડૂત માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત આજે ખેડબ્રહ્મા ખાતે આત્મા પ્રોજેક્ટ અને ખેતીવાડી ખાતાના સંયુક્ત ઉપક્રમે 50 મુદ્દા અમલીકરણ સમિતિ સ્વર્ણિમ જયંતિ ગુજરાતના કાર્યવાહક અધ્યક્ષ શ્રી આઈ.ક. જાડેજાની અધ્યક્ષતામાં અર્બુદા સેવા સમિતિ ભક્તિનગર સભાખંડ ખેડબ્રહ્મામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રી આઈ.ક. જાડેજાએ જણાવ્યું હતું કે કૃષિ ખેડૂત સમૃદ્ધ થશે તો જ દેશ રાજ્યનું અર્થતંત્ર મજબૂત બનશે. તેમ જણાવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોની આવક બમણી કરવા માટે બહુ આયામી યોજનાઓ અમલમાં મૂકી છે. આજે તેનો ખેડૂતોને લાભ મળી રહ્યો છે. તે જ રીતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ખેડૂતો સમૃદ્ધ કરવા ખેતીવાડી ક્ષેત્રે નવી યોજનાઓ આત્મનિર્ભર ભારત અંતર્ગત ખેડૂત કલ્યાણના કાર્યક્રમો આપીને ખેડૂતને બેઠા કરવાનો કાર્યક્રમ આ સરકારે અસરકારક રીતે ઉપાડ્યો છે. સને 1995 પહેલાં કૃષિ વિકાસની આવક 13,000 કરોડ હતી. આજે 1,70,000 કરોડે પહોંચી છે, જે કૃષિનો સતત વિકાસ દર બતાવે છે. કૃષિ ક્ષેત્રે ખેડૂતોને બળ આપવા કૃષિ વ્યવસ્થા તંત્ર ગોઠવી નવી તાકાત સાથે જનભાગીદારીથી કામે સૌ ખેડૂતો લાગ્યા. ખેડૂતોના સાથ સહકારથી આજે સમગ્ર દેશમાં કૃષિ વિકાસ દરમાં ગુજરાત 11 રહ્યું છે, નંબર 1 રહ્યું છે. તેમાં ખેડૂતો અને પશુપાલકોની મહેનત રંગ લાવી છે. ખેડૂતોના ઘરમાં રૂપિયો હશે તો તે રૂપિયો બજારમાં ફરતો થશે અને અર્થતંત્ર મજબૂત કરશે. તે માટે આ નવી યોજનાઓ અમલમાં મૂકી છે. સાથે સાથે કૃષિમાં ખર્ચ ઘટાડી ઉત્પાદન વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તે માટે આધુનિક ખેતી પદ્ધતિ, ટેકનોલોજીની ઉપયોગ તો ખરો જ, સાથે સાથે પ્રકૃતિ ખેતી અને ગીર ગાય સંવર્ધન અને ઓર્ગોનિક ખેતી તરફ વળારીને વધુ નફો દામ કમાવા માર્કેટિંગ વ્યવસ્થા આજે વિકસાવી છે. દિલ્હી મુંબઈના માર્કેટમાં આજે સાબરકાંઠા જિલ્લાનું આપણું ઉત્પાદન પહોંચ્યું છે. આ જિલ્લાનું શાકભાજી બગાયતી પાકો આજે રાજ્ય અને રાજ્ય બહાર પણ પહોંચવા સક્ષમ બન્યું છે. તેના મૂળમાં ખેડૂત કલ્યાણ યોજના અને માર્ગદર્શન રહેલું છે. પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના થકી ખેડૂતોને ટેકો સહાય મળી રહી છે. આપત્તિ વેરાએ પણ ખેડૂતોને આ સરકાર મદદરૂપ થઈ છે. લોકડાઉન વખતે પણ ખેડૂતોને ખેતી કાર્યો માટે છૂટ આપવામાં આવી હતી. કોરોનાની મહામારી વચ્ચે ખેડૂતોને મદદરૂપ થવા આ નવી યોજનાઓ ખૂબ જ ઉપયોગી બનશે, જેનો સીધો લાભ ખેડૂતોને ડાયરેક્ટ ખાતામાં સહાય જમા થઈને મળે છે, જેમાં ખેતીવાડી બાગાયત સહાય યોજના હેઠળ ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગરના 14 લાભાર્થીઓને ₹9,74,994 સ્ટોરેજ યુનિટ, શાકભાજીના કાચા મંડપ તેમજ અન્ય સહાય ચૂકવાઈ. શ્રી આઈ.ક. જાડેજા જળ વ્યવસ્થાપન અને ટપક સિંચાઈ ઉપર ભાર મૂકતા જણાવ્યું હતું કે પાણીના ટીમ્પે ટીમ્પાનો ઉપયોગ કરીએ, દેખાદેખી નહીં પણ ખપ પૂરતું પાણી, ખાતર અને દવાનો છંટકાવ ઉપર ટકોર કરી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નર્મદા યોજના પૂરી કરવા અને ડેમની ઊંચાઈ વધારવા, ડેમના દરવાજા મૂકવા દીર્ઘદ્રષ્ટિ દાખવીને આજે ખેતરે ખેતરે નર્મદાના નીર પહોંચ્યા છે. સુજલામ સુફલામ યોજના, નવા બોરીબંધ, ચેકડેમ અને જળ વ્યવસ્થાપનનું ઉત્તમ કામ રાજ્યમાં કર્યું છે. હવે સમગ્ર દેશમાં આથી યરી વાપરીને ખેડૂતોને સમૃદ્ધિના માર્ગ પૂરી તાકાતથી લઈ જઈ રહ્યા છે. આ પ્રસંગે આઈ.ક. જાડેજાએ દ્વારા લાભાર્થીઓને યોજનાકીય સહાયના મંજૂરીપત્રો અર્પણ કર્યા હતા. સોશિયલ ડિસ્ટન્સ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગરના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્યસભાના સંસદ શ્રીમતી રમીલાબેન બારાએ ખેડૂતોને સંબોધન કરતા જણાવ્યું હતું કે જ્યાં માનવી ત્યાં સુવિધા આ સરકારે પહોંચાડી છે. તાત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2009 રાજ્યમાં કૃષિ મહોત્સવ થકી વૈજ્ઞાનિકો, તજજ્ઞો, પ્રગતિશીલ ખેડૂતોને સાથે રાખીને
ખેતી અંગે ખેડૂતોને સીધું માર્ગદર્શન અને સહાયના ચેક વિતરણ કરીને ખેડૂતોની સમૃદ્ધિના દ્વાર ખોલ્યા હતા. આજે ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના નવી અમલી બનાવતા આજે અહીં ખેડૂતોને વિવિધ લાભો મળી રહ્યા છે. ખેડૂતલક્ષી યોજનાને જાણો, સમજો અને તેનો લાભ ઉઠાવવા ખેડૂતોને હાકલ કરી હતી. અર્બુદા સેવા સમિતિ ભક્તિનગર કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉક્ટર રાજેન્દ્ર પટેલ, પ્રાદેશિક સંયુક્ત નિયામક શ્રી જેપી ઉપાધ્યાય, માર્કેટયાર્ડના ચેરમેન જસુભાઈ પટેલ, તાલુકા પંચાયત પદાધિકારી અગ્રણીઓ સાબરકાકા શિવુભાઈ, હિતેન્દ્રભાઈ, અરવિંદભાઈ રાવલ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી વીકે પટેલ, ખેતીના નિયામક શ્રી પીબી કિસ્તરિયા, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી હિતેશ પટેલ, ખેતીવાડી બાગાયત અને અન્ય વિભાગના અધિકારીઓ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ્સ, ZSTV સાબરકાંઠા.